બીજો આગળનો પ્રશ્ન છે કે બંધારણની અંદર જો સુધારો કરવા માટેનો બિલ ખરડો હોય તો એને રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર પડે છે, એ વાત બિલકુલ અને બિલકુલ ખોટી છે. કારણ કે સીએએ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ હોય, બંધારણને સુધારો કરવા માટેનું જો કોઈ ખરડો હોય તો એને રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર પડતી નથી. બીજું વિધાન શું કહે છે કે જ્યારે બંધારણમાં સુધારો કરવા માટેનું બિલ જે છે એ રાષ્ટ્રપતિ પાસે રજૂ કરવામાં આવે તો રાષ્ટ્રપતિએ ફરજિયાત એને હા જ પાડવી પડે, ફરજિયાત એને એસેન્ટ જ આપવી પડે. તો એ વિધાન સાચું છે, બીજું વિધાન સાચું છે જ્યારે પહેલું ખોટું છે. કારણ કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી ન લેવી પડે, પરંતુ રાષ્ટ્રપતિ પાસે બંધારણીય સુધારો માટેનું ખરડો આવે તો ફરજિયાત એને હા જ પાડવી પડે. બીજા એક પણ વીટોનો એ ઉપયોગ ન કરી શકે, પાછું ન મોકલી શકે કે પોકેટમાં ન મૂકી શકે. ફરજિયાત એક જ ઓપ્શન હોય કે હા જ પાડવાની, પણ એ બંધારણીય સુધારાનું ખરડો બિલ હોવું જોઈએ તો જ તે.